નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 9 કેટલા વખત, જેમાં આજે આપણે ગુણાકારના દાખલા શીખવાના છે. ગુણાકાર કરો 42 × 23. હવે અહીં રકમ આપેલી છે 42 × 23, તે રકમ આપણે નીચે લખીએ 42 × 23. હવે અહીં નીચે બે સંખ્યા હોય તો આપણે એક શૂન મૂકવું પડશે. એક શૂન મૂક્યું, હવે આપણે બે નો ગુણાકાર બે સાથે કરીએ, ત્યાર પછી બે નો ગુણાકાર ચાર સાથે કરીએ. તો 2 × 4, 2 × 4 = 8. હવે 3 નો ગુણાકાર 2 સાથે, ત્યાર પછી 3 નો ગુણાકાર 4 સાથે કરો. 3 × 2 = 6, 3 × 4 = 12. હવે આપણે સરવાળો કરીએ, 0 વત્તા 6 = 6, 4 વત્તા 2 = 6, 8 વત્તા 1 = 9. તે જ રીતે આગળ 73 × 11, 73 × 11. બે સંખ્યા છે નીચે આપેલો છે 11, એટલે નીચે બે સંખ્યા હોય તો આપણે એક શૂન મૂકવું પડશે. ત્યાર પછી 1 નો ગુણાકાર 3 સાથે કરો અને 1 નો ગુણાકાર 7 સાથે કરો. 1 × 3 = 1 = 7. હવે બાજુની સંખ્યા 1 નો ગુણાકાર 3 સાથે, 1 × 3 = 1 × 7, અહીં કાંઈ નથી તો શું આવશે? 0. હવે આપણે સરવાળો કરીએ, 0 વત્તા 3 = 3, 3 વત્તા 7, 3 માં 7 ઉમેરો, કેટલા થશે? 10. 10 નું 0 અને વધી આપણે 1 મૂકશું. હવે 1 વત્તા 7 એટલે 8, 8 વત્તા 0 એટલે 8, 8 = 3. તે જ રીતે નીચે 51 × 13, તો ગણતરી કરીએ 51 × 13, નીચે આપેલી છે બે સંખ્યા તો કેટલા શૂન મૂકવા પડશે? આપણે એક શૂન મૂકીએ. હવે 1 નો ગુણાકાર 1 સાથે, ત્યાર પછી 1 નો ગુણાકાર 5 સાથે કરશું. 1 એકા 1, 1 પંચા 5. ત્યાર પછી 3 નો ગુણાકાર 1 સાથે, 3 એકા 3, 3 પંચા 15. હવે આપણે સરવાળો કરીએ, 0 વત્તા 3 = 3, 1 વત્તા 5, 1 માં 5 ઉમેરો, કેટલા થશે? 6. 5 માં 1 ઉમેરો, કેટલા થશે? 6. જવાબ કેટલો આવે છે? 663. હવે 54 × 12, નીચે આપેલી છે સંખ્યા 12, એટલે બે સંખ્યા છે તો બે સંખ્યા આપેલી હોય તો આપણે પહેલા એક શૂન મૂકી દઈએ. હવે 1 × 4 = 4, 1 × 5 = 5, ત્યાર પછી 2 નો ગુણાકાર 2 × 8, 2 × 5 = 10. સરવાળો કરીએ, 0 વત્તા 8 = 8, 4 વત્તા 0 = 4, 5 વત્તા 1 = 6. એટલા જવાબ આવે છે 648. હવે અહીં જે રીતે ગણતરી કરેલી છે તે રીતે અહીં જે 4 રકમ આપેલી છે તેની ગણતરી તમારે નોટબુકમાં જાતે કરવી. ત્યાર પછી જે ગુણાકારની પેટર્ન, હવે અહીં 9 નો ગુણ્યો આપેલો છે તે આપણે પૂર્ણ કરવાનું છે. 9 એકા 9, 9 દુ કેટલા થાય? 9 દુ 18, 9 તેરી 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છ 54, 9 સત્તા 63, 9 અઠા 72, 9 નવે 81 અને 9 દાન 90. આ આપણે 9 નો ઘડિયો પૂર્ણ કર્યો. હવે 9 જવાબ મેળવવા કઈ સંખ્યાઓનો સરવાળો કરી શકાય? હવે એવું કહેવામાં આવે કે કોઈ પણ સંખ્યા લઈ સરવાળો 9 આવે તેવી સંખ્યાનો સરવાળો કરો તો તમે કઈ રીતે કરશો? તો એ આપણે 9 નો જે ઘડિયો લખે તેના આધારે તેનો સરવાળો કરી શકાય. હવે 9 અહીં જે જવાબ છે તે જોવા, અહીં પહેલા 9 એટલે 9, તો 9 માં એક જ સંખ્યા છે, બે સંખ્યા નથી, તેથી 9 વત્તા 0 એટલે કેટલા થશે? 9. હવે અહીં જવાબ છે 9 દુ 18, તો 1 વત્તા 8 કરીએ. હવે 1
નવ. તે જ રીતે નીચે છે છત્રીસ, ત્રણ વત્તા છ નો જવાબ મળશે. પછી છે નવ પંચા પિસ્તાલીસ, ચાર વત્તા પાંચ કેટલા થશે નવ. તે જ રીતે નીચે છે ચોપન, પાંચ વત્તા ચાર, પાંચ માં ચાર ઉમેરતા કેટલા મળશે નવ. તે રીતે નવ સત્તા ત્રેસઠ, તેમાં છ વત્તા ત્રણ ની ગણતરી કરીએ, છ માં ત્રણ ઉમેરો કેટલા મળશે નવ. નવ વત્તા બોતેર, સાત વત્તા બે કેટલા થશે નવ. ત્યાર પછી નવે નવે એક્યાસી, જેમાં આઠ વત્તા એક, આઠ માં એક ઉમેરતા કેટલા મળશે નવ. તો આપણને નવ જવાબ મેળવવા માટે કયા અંક નો સરવાળો કરવો તે આપણને નવ ના ઘડિયાળના આધારે મેળવી શકે. તો આજે આપણે જે